દસમી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર બોલાવાયું. કેન્દ્ર સરકારના સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લવાશે. બીજી બાજુ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના અવસાન, એબીવીપી એનએસયુએના ઘર્ષણ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે, જેથી વિધાનસભાનું આ સત્ર તોફાની બને તેવા સંકેત. 24 ફેબ્રુઆરી રાજ્યનું બજેટ રજૂ થશે. નાણાપ્રધાન નીતિનભાઈ પટેલ ગૃહમાં અંદાજપત્ર રજૂ કરશે. 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલશે બજેટ સત્ર. કુલ 25 દિવસમાં વિધાનસભા ગૃહમાં 27 બેઠકોનું આયોજન. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર વિધાનસભામાં 3 બેઠકો યોજાશે. સામાન્ય બજેટની ચર્ચા પર 4 બેઠકો યોજવામાં આવશે, જ્યારે કે વિવિધ વિભાગની માંગો પર ચર્ચા માટે 12 બેઠકોનું આયોજન, સાથે સરકારી વિધેયકો માટે 4 બેઠકોનું આયોજન. ગૃહપ્રધાન અમિત શાહ અલગ અલગ કાર્યક્રમો સંદર્ભે 10 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે. રાજ્યના 34 જિલ્લા, 6 યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સાથે જીટીયુના 9મા પદવીદાન સમારોહમાં હાજરી પણ આપશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દીપિકા પાડુકોણની જેએનયુની મુલાકાત અને છપાક ફિલ્મના વિરોધ મુદ્દે આપ્યું નિવેદન. જેએનયુમાં કોણ ગયું અને શું બોલ્યા એમાં મારે નથી પડવું, પરંતુ ત્યાં દેશ વિરોધી સૂત્રોચ્ચારો થાય છે એ સૌ કોઈ જાણે છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દાખલ નિખિલ સમાણીને કરાયા ડિસ્ચાર્જ. કોંગ્રેસના સહપ્રભારીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ખોટી રીતે દમન ગુજારે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને નિખિલ સમાણીએ કર્યા પોલીસ પર આરોપો. સમાણીએ કહ્યું કે ફરિયાદમાંથી ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાનું નામ કઢાવવા માટે પોલીસે રૂપિયાની કરી હતી ઓફર. હુમલાનો દૂરસંચાર ઋત્વિજ પટેલ અને તે પ્રદીપસિંહ વાઘેલાએ જ કર્યું હતું. સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા ધરણા. અમદાવાદમાં એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે થયેલા ઘર્ષણનો વિરોધ. એબીવીપી વિરુદ્ધ નારા લગાવાયા. અનામતની જોગવાઈને લઈને મુખ્યપ્રધાન નિવાસસ્થાને શુક્રવારે સાંજે મળશે બેઠક. એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતા પ્રધાનો રહેશે હાજર. 10% ઈબીસી અનામત મુદ્દે નવા અને જૂના પરિપત્રો વિશે કરાશે ચર્ચાઓ. અરવલ્લીના મોડાસામાં ઠાકોર અને વાલધારી સમાજની રેલી. સાયરા ગામની યુવતીના મોતના પ્રકરણમાં ખોટો કેસ કરીને નિર્દોષોને ફસાવ્યા હોવાનો આક્ષેપ. ન્યાય ન મળે તો મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને કરાશે રજૂઆત. સાયરામાં યુવતીના શંકાસ્પદ મોત મુદ્દે મોડાસામાં રેલી. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ પીડિતાના ન્યાય માટે યોજી કેન્ડલ માર્ચ. મેઘરજ રોડથી 4 રસ્તા સુધી યોજાઈ કેન્ડલ માર્ચ. આરોપીઓને કડક સજાની માંગ. મહેસાણામાં અનામત બચાવો કમિટી દ્વારા મહારેલીનું આયોજન. એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ મહિલાઓના સ્થાને જનરલ કેટેગરીની મહિલાઓને અનામત આપવાનો આક્ષેપ. સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં માલધારી સમાજ દ્વારા કરાયા ધરણા. એલઆરડી પરીક્ષામાં સમાજને થયેલા અન્યાય મુદ્દે ધરણા. એલઆરડી પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપો સાથે સરકાર વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર. જંબુસર પાસે નડિયાદ ગામે જમીન માલિકી અને દબાણના વિવાદને લઈને આદિવાસીઓનું અનોખું વિરોધ પ્રદર્શન. સ્મશાનની જમીન પણ બચી ન હોવાનો આદિવાસીઓએ કર્યો આક્ષેપ. જીવિત વ્યક્તિને નનામી પર સુબડાવી કલેક્ટર કચેરી લઈ જઈ વિરોધ નોંધાવ્યો. અમદાવાદમાં આવેલું ચોખા બજાર તારીખ 11 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગ્રેઇન બુક બ્રોકર્સ એસોસિએશન બંધ પાડીને રાઈસ બ્રેઇન એસોસિએશનની હડતાલને આપશે ટેકો. અમદાવાદમાં મણિનગર વિસ્તારની લિટલ સ્ટાર સ્કૂલના વાલીઓની સ્કૂલ મેનેજમેન્ટ સામે નારાજગી. સ્કૂલ મેનેજમેન્ટે બાળકો પાસે સીએએના સમર્થનમાં લખાવ્યા હતા પત્રો. સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી પત્રો ફાડી નાખ્યા. સ્કૂલના મતે બાળકો પાસે એજ્યુકેશનના ભાગ સ્વરૂપે જ આ કામ કરાવાયું હતું. ધ્રાંગધ્રાની ડીસીડબ્લ્યુ ફેક્ટરીના કામદારોએ વિવિધ માંગો સાથે અર્ધનગ્ન અવસ્થામાં કર્યા દેખાવો.
ફેક્ટરીના કામદારો છેલ્લા 18 દિવસથી વિવિધ માંગોને સાથે હડતાળ પર છે. કંપની ભરતીમાં પ્રથમ પસંદગી કરવાની માંગ છેલ્લા 20 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરાય છે કામકાજ.